तो ट्रिपल तलाक मुद्दे सुप्रीम कोर्ट नो महत्वपूर्ण चुकादो के 6 महीना सुधी ट्रिपल तलाक पर रोक अने संसद में कायदो बने अने आ 6 महीना सुधी रोक लागेली रहेशे। संसद में कायदो बनावानुं कह्युं छे केन्द्र ने सुप्रीम कोर्टे, परंतु जे लोको पण ट्रिपल तलाक ना विरोध में हता तेना माटे एक मोटुं आश्वासन अने शांति पण के हवे ट्रिपल तलाक ना विरोध में ए पगला लेवाशे, कायदो बनशे, जेथी जे लोको जे महिलाओं घणा समय थी ट्रिपल तलाक ना कारणे पीड़ित हता, मौलिक अधिकारों नुं हनन थई रह्युं हतुं, तेनी सामे पण रक्षण मळशे। चर्चा आगळ वधारीए, रुजान खंबत आपणी साथे जोडाई गया छे। रुजान बेन, कई रीते जोई रह्या छो आप जे प्रमाणे सुप्रीम कोर्टे संसद पर हवे वात छोड़ी छे, दखलगीरी करवानी मनाई करी छे, 6 महिनामां कायदो बनावानुं कह्युं छे, कदाच राहतनो श्वास जे लोको ट्रिपल तलाकना विरोधमां छे। તમે પહેલા તો જે વર્ડ યુઝ કરો ટ્રિપલ તલાકનો વિરોધ, એકચ્યુઅલી જે ટ્રિપલ તલાક છે એ આ લોકો જે મુસ્લિમ પર્સનલ બોર્ડ લો એ જે રીતે આખો કન્ફ્યુઝ કરીને મૂકી દીધો છે, કારણ કે હકીકત તો કઈ બીજી જ છે। જે બધાને અહીંયા ખબર છે કે કઈ રીતે અપાય, જે લોકોનો પ્રોસિજર્સ હતા પહેલા એ આખા પ્રોસિજર્સ એ લોકો શોર્ટકટ કરી દીધા અત્યારે, અત્યારના સમયમાં શોર્ટકટ, અને 1 2 3 તલાક 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 એવા બધા નાટક ચાલુ કર્યા, વોટ્સએપ પર કર્યું ને, સ્કાઈપ પર કર્યું ને, ફોન પર કર્યું ને, આ બધા ધતીનો ચાલુ કર્યા, ત્યારે બોર્ડે કોઈ એમાં પગલા લીધા નહીં, બરોબર? એટલે આ વિરોધ નથી, અમે મુસ્લિમ બહેનો કહે છે કે જે રીતનું એની પ્રોસિજર છે તમે કરો, બરોબર? અને તમે જે ઇનઇક્વાલિટી રાખો છો, જે ઇનજસ્ટિસ કહેવાય, ઇનઇક્વાલિટી, કે ભાઈ તમે છોકરાઓ માટે બધું ચાલે, લીલા લહેર ચાલે, અને છોકરીઓને આ કર્યું પેલું કર્યું, જે તમારા બધા ઉર્દુ વર્ડો ચાલુ કરશો બોલવાનું અને એમાં બધું સમજાઈ દેશો અમને ગોળ ગોળ ફરીને, પોઈન્ટ પ્રોબ્લેમ અત્યારે ત્યાં થઈ રહ્યો છે। એટલે બહેનોએ એના પર ખાલી પીઆઈએલ થઈ કે ભાઈ આ જે મુસ્લિમ બોર્ડે, અરે મુસ્લિમ લો જે ખોટું ચાલી રહ્યું છે, ત્રિપલ તલાક આડેધડ ચાલી રહ્યું છે, એને આપણે કંટ્રોલમાં લાવવું છે, અને એટલે સુપ્રીમ કોર્ટે બહુ સરસ, આઉટ રાધર ટોલિટ સરસ હોય છે, પણ એટલું સરસ બી નહીં, કારણ કે તો 6 મહિના પછી ખબર પડશે। પણ અત્યારે જે મને બી યાદ છે કે સમર વેકેશન બી ના લીધું ને બેઠા, અને હવે એ લોકોએ આજે ચુકાદો આપ્યો કે ભાઈ 6 મહિના સુધી એને સ્ટે, તમારા વર્ડમાં જે કહેવાય સ્ટે કહેવાય, એ લાવી દો, અને પછી લેજિસ્લેટર્સ હવે એમાં, એટલે આપણા જે પોલિટિશિયનો છે, નાઉ ધ બોલ ગોઝ ઇન ધ કોર્ટ ઓફ ધ પોલિટિશિયન, કારણ કે અત્યાર સુધી બધા સુપ્રીમ કોર્ટ પર વેટ કરતા હતા, હવે જે પોલિટિશિયનો છે જે પાર્લામેન્ટમાં શું કરશે મને એમાં થોડું રિસ્કી લાગે છે, કારણ કે આમાં પૂરી પોલિટિક્સ રમાશે, આમાં એ નહીં પાછું બહેનોનો પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં જોવાય, પૂરી પોલિટિક્સ રમાશે અને વોટ પોઈન્ટ ઓફ વ્યૂથી આખો કેસ જોવાશે અને એનો લેજિસ્લેશન બનશે, પણ વોટ એવર ઇટ ઇઝ, એટલીસ્ટ સુપ્રીમ કોર્ટે એક સ્ટેન્ડ લીધું છે અને કોન્સ્ટિટ્યુશનના જે બધા ક્લેરિટી હતી એ કરી આપી છે, એટલે આઈ વુડ રાધર વેલકમ ધીસ એન્ડ હોપ કે વી ટેક અ પોઝિટિવ સ્ટેપ ફોરવર્ડ ટુવર્ડ ધીસ ટ્રિપલ તલાક, જે સ્ટેન્ડ લીધું એ મહત્વનું છે, રાજકીય વિશ્લેષક પોઝિટિવ સ્ટેપ ટુવર્ડ ધીસ ટ્રિપલ તલાક તમાશો, રાજકીય વિશ્લેષક આનંદ શુક્લ પણ આપણી સાથે છે, આનંદભાઈ જે સ્ટેન્ડ લેવાની વાત છે તે અંગે શું કહેશો? સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, ચુકાદો એ બિલકુલ સ્વાગત યોગ્ય છે, જ્યાં સુધી સવાલ છે લઘુમતીઓના ધાર્મિક અધિકારોનો, તો એ અધિકારોની સંરક્ષણ સુપ્રીમ કોર્ટ પોતે છે, અને જે પ્રકારે આર્ટિકલ 13, 14 અને 15ની વાત થાય છે એની સંરક્ષણ પણ સુપ્રીમ કોર્ટ છે, આ બાબત ભારતના તમામ નાગરિકોએ ધ્યાનમાં રાખવી જોઈએ। તેની સાથે કોન્સ્ટિટ્યુશનની જે ભાવના છે, ભાવના એ પ્રકારની છે કે કોઈ પણ એવો ધાર્મિક અધિકાર કે જે મૂળભૂત અધિકારોનું હનન કરતો હોય અથવા તો તેમાં કોઈ અડચણ પેદા કરતો હોય તો તે ધાર્મિક અધિકાર કરતા મૂળભૂત અધિકાર એ ઉપર છે, પરંતુ જ્યાં સુધી આ મામલો ટ્રિપલ તલાકનો છે તો આ મામલો એ ઇસ્લામની મૂળભૂત આસ્થા સાથે જોડાયેલો હોવા કરતાં એ અર્થઘટન સાથે વધારે જોડાયેલો છે, અને તેને કારણે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય બહુમતીથી જે નિર્ણય આપ્યો અને ગેરબંધારણીય જાહેર કર્યું અને 6 મહિના માટે તેના ઉપર રોક લગાવી અને સંસદની અંદર 6 મહિનાની અંદર કાયદો બનાવવા માટેના સરકારને નિર્દેશ આપ્યા છે, તો સુપ્રીમ કોર્ટની અને ભારતના ન્યાયતંત્રની જે મર્યાદા છે એ મર્યાદા પ્રમાણે તેમણે જે કાયદો અને પ્રથા હતું એનું અર્થઘટન કર્યું અને આગળ જે તેનો અમલીકરણ અને એની અંદર ફેરફારનો જે આખો મામલો છે એ મામલો એ ધારાતંત્ર ઉપર છોડી દેવામાં આવ્યો અને એ સરકારને એ કામ સોંપવામાં આવ્યું, સંસદને એ કામ સોંપવામાં આવ્યું। હવે સવાલ એ છે કે ભારતના જનપ્રતિનિધિઓ જે રાજકારણને પોતાની રીતે તોડી મરોડી અને એને વળાક આપવાનું કામ છેલ્લા 70 વર્ષથી કરી રહ્યા છે, એ રાજકારણીઓ સંસદની અંદર ભેગા થઈ અને ભારતની મહિલાઓ
ખાસ કરીને મુસ્લિમ સમાજની મહિલાઓ કે જેમની સાથે મુસ્લિમ સમાજની મહિલાઓ માનતી આવી છે કે અન્યાય થઈ રહ્યો છે તો આ મામલા ઉપર તેઓ આગળ સંસદની અંદર એક યોગ્ય કાયદો બનાવે અને એ કાયદા પ્રમાણે આ આખી પ્રક્રિયા ને કાયદાકીય સ્વરૂપ આપી અને એને ઇસ્લામની માન્યતાઓ સાથે બંધબેસતી બનાવે તે હવે આગળ જોવાનું રહેશે. અહિયાસભાઈ જેમ આનંદે વાત કરી કે આસ્થા નહીં પરંતુ અર્થઘટન થઈ રહ્યું છે અને કદાચ લાંબા સમયથી ખોટું અર્થઘટન થતા થતા વાત ત્યાં પર આવી પહોંચી છે કે એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે, જેમ રુઝાનબેને પણ કહ્યું કે એ વાત છે કુરાન શરિયતમાં, પરંતુ અત્યારે શોર્ટકટ અપનાવી રહ્યા છે. એ જે કોમ્પ્લિકેશન્સ છે એ જ કદાચ મૂળભૂત કારણ ત્રિપલ તલાકમાં અને આ મુદ્દે અત્યાર સુધી જે વાત પહોંચી છે, સુપ્રીમ કોર્ટ સુધી વાત પહોંચી છે, સંસદ સુધી વાત પહોંચી છે. આ બધી વાત તો પૂરી થઈ છે, સુપ્રીમ કોર્ટે તો એનું ડિરેક્શન આપી જ દીધું છે. હવે તો બોલ જે છે એ પાર્લામેન્ટના હાથમાં છે, સરકારના હાથમાં છે. સરકારને છ મહિનાની અંદર જે ગાઈડલાઈન છે, જે ડાયરેક્શન છે સુપ્રીમ કોર્ટનું, એ પ્રમાણે વિદ્વાનોને બોલાવવાના છે, એ જ પ્રમાણે જે કાયદાને નિષ્ણાતો છે એમને બોલાવવાના છે, એ જ પ્રમાણે જે ધાર્મિક જે આગેવાનો છે એમને બોલાવવાના, બધાના મંતવ્યો લેવાના છે અને બહુમતીથી આ ખરડો પાસ થાય અને સુપ્રીમ કોર્ટનું ડિરેક્શનનું અમલ થાય એ રીતે સરકારની જવાબદારી રહેશે હવે આ કામ કરવા માટેની. રુઝાનબેન, નિકાહ અને હલાલા પણ આ જ મુદ્દો છે કદાચ એમાં આવે, ચલો આપણે સારા સંકેત અને સારો આત્મવિશ્વાસ મળ્યો કે હવે કામ થશે આ મુદ્દે. એટલે એ પણ મારે એક ફોરવર્ડ કરવો તો એ પોઈન્ટ કે સુપ્રીમ કોર્ટે જે અત્યારે સાહેબે કીધું કે આને બોલાવવાના, પેલાને બોલાવવાના, એ બધાનું તો સુપ્રીમ કોર્ટે કામ કરી ચૂક્યા છે અને કર્યા પછી એમને આ શું કહેવાય ડિસિઝન આપ્યું કે છ મહિના સુધી આને સ્થગિત કરો અને લેજિસ્લેશન બનાવો. એટલે મારું એવું કેવું છે કે હવે આનું જે લેજિસ્લેશન બને એવું બનવું જોઈએ કે આ લાઇન્સ પર બનવું જોઈએ કે ભાઈ જે આ ત્રિપલ તલાક થઈ રહ્યા છે, જે જે શોર્ટકટ વાળા થઈ રહ્યા છે એ ના થવા જોઈએ અને એને કઈ રીતે બહેનો જોડે અન્યાય ના થાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે ના કરો, આપણે એવું કહે છે કે બહેનો જોડે અન્યાય થવા માટે, આઈ વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇટ ટુ એનીબડીઝ રિલીજિયસ બિલીફ ઓર થિંગ્સ લાઈક દેટ, બટ અન્યાય ના થાય એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ લોકો બી તમારા જ ધર્મ નીચે ને એ તમારી જ દીકરીઓ છે. બીજો ઇમ્પોર્ટન્ટ પણ કે જયારે આપણે એની વાત કરી છે, મને એક સરસ સુપ્રીમ કોર્ટે ક્વેશ્ચન પૂછ્યો હતો જેમાં કપિલ સિબ્બલ હા પાડી હતી પણ મુસ્લિમ બોડે કોઈ યાદ કે લુક ઇન ટુ ઇટ, એમાં એવું કહેવામાં આવ્યું કે અગર ટુ મેક મેક મિડલ સોલ્યુશન કે તમે જયારે પેલું કયું નામું કહેવાય પરને એને કયું નામું કહેવાય નિકાહનામું જયારે તમારું થતું હોય ત્યારે એક ચોઇસ મૂકી દો એમાં કે ભાઈ આમાં આવી ટ્રિપલ તલાક એલાવ કે નહીં, તો એ બી બહુ સારો પોઈન્ટ છે. ચોઇસ મૂકવાથી ફાયદો શું થાય કે ટ્રિપલ તલાક આખું કરી બી નખાય, એટલે દેટ ઇઝ ઓલ્સો સમ સમ વે આઉટ. એટલે આપણે એવું કઈ નથી કહેતા કે ભાઈ આ ધર્મ ખરાબી હાય હાય હાય, આપણે એવું નથી કરવા માંગતા, આપણે ધર્મને રિસ્પેક્ટ કરવા માંગીએ છીએ પણ જોડે જોડે એ લોકોને સાથે બહેનોને બી તો રિસ્પેક્ટ કરવી જોઈએ ને, એ ઇમ્પોર્ટન્ટ છે. અને આના પછી બીજું બી કહી દઉં કારણ કે આ એક ઇશ્યુ છે જે અત્યારે સેટલમેન્ટ ટુવર્ડ્સ જઈ રહ્યો છે, વી આર ઓલ હોપફુલ ફોર ઇટ. આના પછી નેક્સ્ટ ઇશ્યુ આવે છે બીગે, એટલે પેલું શું કે બે ત્રણ વાર લગ્ન વાળો ઇશ્યુ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે કે ભાઈઓ કેટલી વાર લગ્ન કરી શકે અને બહેનોનું શું થાય, એટલે અસમાનતા છે. હા, એટલે એ જ કહું છું કે એમાં જે એ લોકો તમારું શું કહેવાય ને બે ત્રણ વાર લગ્ન બહુપત્ની ને બીજું કઈક વર્ડ આવે છે પણ બહુપત્નિત્વ આપણે યુઝ કરીએ તો એ લોકોને અલાવ છે કે પેલી પત્ની હા પાડે તો પેલા બીજો બી રાખે ને ત્રીજી બી રાખે ને ચોથી બી રાખે, એટલે નેક્સ્ટ પોઈન્ટ એનો બી આવવાનો છે, આપણે એનું બી પછી આ વિલ ટેક. અને એક પછી એક પોઈન્ટ આવતા રહેશે, એક બ્રેક માટે રોકાઈશું. જો મુસ્લિમ પર્સનલ લો 2% લોકો માનતા હોય તો 2% લોકોને જો મુશ્કેલી છે તો 2% લોકોના કારણે કેમ તમામ મહિલાઓએ મુશ્કેલી વેઠે એ પણ એક મુદ્દો છે, ચર્ચા કરીશું બ્રેક બાદ. તો આજથી એક સાથે 3 તલાક કહેવાની પ્રથા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, 6 મહિનાની રોક, અને સંસદમાં કાયદો બનાવવાનું કેન્દ્રને કહ્યું છે. તો ઘણી મોટી રાહત જે લોકો ત્રિપલ તલાકના અગેન્સ્ટમાં છે કે જે લોકોએ પણ અરજી કરી હતી, સાયરા બાનુથી લઈને જે પણ લોકોએ અરજી કરી હતી સુપ્રીમ કોર્ટમાં આ બાબતે ચર્ચા આગળ વધારી. આપણી સાથે 4 મહાનુભાવો છે અને કદાચ અહેમદભાઈ આપણી પાસે આવવા માંગીશ જ્યાંથી વાત અટકી હતી, 2% વાત કરી હતી. જો 2% મુશ્કેલી હોય ત્રિપલ તલાક અટકાવવાથી તો એ મુશ્કેલી 2% છે સામે તમામ મહિલાઓ કે એમ મુશ્કેલી બેઠે. કદાચ જે સમાનતાનો મુદ્દો છે જે આનંદભાઈએ વાત કરી કે મૂળભૂત અધિકારો કોઈ પણ પર્સનલ લો કરતા ઉપર છે, કાયદો ઉપર છે, અને કદાચ એને પ્રાયોરિટી આપી સુપ્રીમ કોર્ટ. હા રમેશ, જે દેશ તો જે સુધારાવાદી મુસલમાન છે, જે સાચો મુસલમાન છે, એ રાષ્ટ્ર અને બંધારણને સર્વોચ્ચ માને છે
અને સાથે સાથે કુરાન અને મોહમ્મદ સાહેબના જે વિચારો છે એને પણ અમે સર્વોચ્ચ માનીએ છીએ, પરંતુ ક્યાંક ધાર્મિક ઉદ્માનના નામે અને ખાસ કરીને જે અત્યારે જે એક વિચાર જે ચાલી રહ્યો છે, આપણે જો ભવિષ્યની વાત કરીએ અને થોડાક વર્ષો જો પાછળ જઈએ તો સાહબાનોના કિસ્સાની અંદર એક ભવિષ્યની સરકારે મારી મચરીને બિલકુલ કાયદાઓને વિરુદ્ધ, બંધારણને વિરુદ્ધ જે ચુકાદો આપ્યો ત્યારથી લઈને અત્યાર સુધી જે પણ અત્યારે જે અમારા સમાજના ભલા માટે અને ખાસ કરીને જે બહેનોની પ્રગતિ અને જે એક સમાજ વિકાસના પંથ પર જાય અને એ વિચારોને મૂર્તિમંત કરવા માટે જેમણે પણ અમારા સુધારાને ને અમારા જે આ એક વિચાર જેને કહેવાય કે એક ઐતિહાસિક વિચાર જેમણે પણ આવ્યો હશે અને આ વિચાર થકી જો અગર મુસલમાનોમાંથી આવા જો જે ઇસ્લામને સુસંગત ના હોય, કુરાનને સુસંગત ના હોય એવા જો વિચારોને જે વ્યભિચારો દૂર થતા હોય અને છ મહિના પછી જ્યારે પણ કાયદો બને એ એવો કાયદો બને જે મુસલમાનોને શિક્ષણ અને વેપાર ધંધાથી લઈને મુસલમાનોની પ્રગતિને આગળ લઈ જાય એવો કાયદો બને અને આ જે નુસંસ છે એ નુસંસ થકી હજારો બહેનોની જિંદગી જે બરબાદ થતી બચે અને બહેનો પણ ભાઈઓ સમાવડી જ્યારે અત્યારે 21મી સદીમાં જ્યારે આપણે પ્રયાણ કરતા હોય અને ઇસ્લામે પણ બહેનોને એક અલાયદી વ્યવસ્થા બક્ષી છે, પરંતુ ક્યાંક મુસ્લિમ રાજાઓના આક્રમણો પછી જે એક નવો વિચાર અને એક જે નવા ધર્મની જે હવા ફૂંકાઈ અને મૂળભૂત ઇસ્લામ જે ભૂલાતો ગયો પ્રાયશ્ચિત કરવાનું કહેતો હોય તો પછી આવી બહેનોની જિંદગી બહેનો ઉપર કેર ને ભાઈઓને લીલા લેર આ ક્યાં તમારે આ માનવાનું છે અને બની બેઠેલાઓ જે મૌલવી અને મુલ્લાઓથી લઈને હું તો એમ માનું છું કે અત્યારે જો મુસ્લિમ સમાજને જો સૌથી વધારે જો કોઈ ભયભીત કરવાનું જો કામ કરતા હોય ને તો આ મૌલવીઓ છે ભાઈ, એ ઇસ્લામને કેમ સાચી સમજ નથી આપતા? શુક્રવારને જે શુક્રવારના જે જુમ્માના ખુતબાઓ છે એની અંદર આવી સાચી જાણકારી કેમ તમે આપતા? કોઈ રોકી શકે છે ભાઈ? આ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જે તમે વાતો કરો છો એ વોટ્સઅપ પર તલાક, ફોનો પર તલાક, દારૂ પીને તલાક કેમ એ બંધ નથી કરાવતું ભાઈ? અને જ્યારે જે સુધારાવાદી વિચારો છે તો એની અંદર જે આરખીલી રૂપ ના બને અને મુસલમાનોના ભલામાં શું છે એને પર આવું વિચારવાનું હવે ફરજ આ મુસ્લિમો દરેક માટે સમાન. રુઝાનબેન ને કઈક કહેવું? હા, મારે હું એમને વેલકમ કરું છું એમના જે થોટ્સ છે, પણ મને એક ચીજ સમજાતી નથી કે એમને પહેલા કીધું કે ખાલી 2% છે જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં માને છે, બરોબર છે? તો પછી આટલું બધું અગર 2% તો આટલું બધું તો લડત જે આપણે આટલા વર્ષોથી ચાલી રહી હતી આટલું સુપ્રીમ કોર્ટે વેકેશન માં બેસવું પડ્યું ને કરવું પડ્યું વગર પહેલાથી સુધારેલા હતા જે આપણે અત્યારે ડિસ્કસ કર્યું કે આપણે બીજી બધી કન્ટ્રીઝમાં આઈ થિંક 16 કન્ટ્રીઝમાં જે અત્યારે 22 કન્ટ્રીથી 16 કન્ટ્રીમાં એ લોકોએ આ કાઢી જ નાખ્યું છે, ઇલીગલ કહેવાય અને ટ્રિપલ તલાક ને. હવે કમિંગ બેક ટુ ધ મેઇન પોઈન્ટ કે અત્યારે જે બહેનોએ જે જાગૃતતા કરી છે ને જે બહેનો સાથે ઉભી છે, ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે કે જે બી લેજિસ્લેશનમાં આઈ વુડ રાધર રિક્વેસ્ટ જે અત્યારે અમદ ભાઈ એવું કહ્યું કે આ બી કરો ને પેલું બી કરો ને ઓલું બી કરો, ડોન્ટ કન્ફ્યુઝ ધ લેજિસ્લેશન, કારણ કે ધીસ ઇઝ સ્પેશિયલી ફોર ટ્રિપલ તલાક, કારણ કે આ બધું કરો જશે તો સાહેબ પાસે ગોલ ગોલ થઈ જશે અને પાછા વર્ષો નીકળી જશે એટલે આખા નાટક અલગ ચાલતું હતું, કારણ કે મને આ ટેન્શન છે જે સુપ્રીમ કોર્ટ એની રીતે કરી, જ્યુડિશિયરી હવે પાર્લામેન્ટ શું નાટક કરશે ને બંધ થશે ને ચાલશે નહીં નહીં જે બધું થશે એટલે આશા બંધાઈ છે, એટલે આશા બંધાઈ છે, પણ આજે જે પાર્લામેન્ટ ચાલતી નથી કે જે બધું જતીન થાય છે એટલે ના થાય. હવે હવે પાર્લામેન્ટની વાત કરી, રુઝાનબેન આનંદભાઈ નું રિએક્શન લેવા માંગીશ. જે પીએમ મોદીએ તો કહ્યું 14 એપ્રિલે કે રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ, પરંતુ હવે સંસદ પર વાત આવી છે તો શું આ રાજકીય મુદ્દો બનશે? 100% પીએમ સાહેબે તો પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં, કેરળમાં જયારે રાષ્ટ્રીય કાર્યકારિણી હતી તો આ દેશનો પહેલો વડાપ્રધાન છે એને એવું કીધું કે મુસલમાનોને પુરસ્કૃત કરો, તિરસ્કૃત ના કરો.
આભાર માનવો જોઈએ કે એમણે આવો સુધારાવાદી વિચાર આપણને આપ્યો. આનંદ વર્ષો પછી ઇસ્લામ ની અંદર નિકાહ છે એ એક મારા ખ્યાલ પ્રમાણે કરાર છે, અને એવો કરાર છે કે જેને તમે ખતમ ના કરી શકો. ખુદ ઇસ્લામના સંસ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબે પણ જે પ્રકારની વાત કરી છે અને એમની જે વાતો થોડી ઘણી મારા ધ્યાન ઉપર આવી છે એ વાતો પ્રમાણે નિકાહ ખતમ ના કરી શકાય, અને તલાક એ એક બહુ મોટો ગુનો છે એ પ્રકારની એમને આખી વાત કરી છે. આ તલાકલ સુન્ના અને તલાકલ બિદત, આ જે અત્યારે ટ્રિપલ તલાકની જે વાત છે એ તલાક અલ બિદત કે જે બીજી સદીની અંદર જે 12મી સદીની અંદર આ બાબતો આગળ વધી અને ત્યાર પછી એ એટલા માટે આગળ વધી કે મોહમ્મદ પૈગંબર સાહેબે જે કહ્યું એ કહ્યું એ માનવું એ આ સમાજમાં પુરુષો માટે બહુ કઠિન હતું. એટલે આખી મોહમ્મદ પૈગંબર સાહેબની વાતોને ફેરવી અને આખી ત્રિપલ તલાકની વાત એક વખત ત્રણ વખત તલાક કહી દો અને કરાર ખતમ કરી નાખો એ પ્રકારની આખી એક પ્રથા ચાલુ થઈ. એટલે મૂળભૂત રીતે જે ઇસ્લામને ખરેખર ખૂબ જ સારી રીતે ભાવનાથી તેને માનનારો વર્ગ છે એ વર્ગ બિલકુલ આ પ્રકારની ત્રિપલ તલાક એક સાથે ત્રણ વખત તલાક કહી અને પતિ પત્નીના સંબંધો ખતમ કરવા એ બાબત સાથે સંમત નથી થતો. અને એવી ઘણી સ્કૂલ ઓફ થોટ્સ ભારતની અંદર પણ છે, દુનિયાની અંદર પણ છે. દુનિયાની અંદર સૌથી પહેલા ટ્રિપલ તલાકને સમાપ્ત કરનાર દેશ એ ઇજિપ્ત હતો. 1929ની અંદર એમણે ટ્રિપલ તલાકને સમાપ્ત કરી નાખી. ત્યાર પછી સૌથી મોટું આશ્ચર્ય જે સુદાનની અંદર અત્યારે બોકો હરામ અને આઈએસના આતંકવાદીઓ અત્યારે ત્યાં ઉધામા મચાવે છે એ સુદાને પણ ઇજિપ્તની જેમ 1929ની અંદર ત્રિપલ તલાક ખતમ કરી. પાકિસ્તાનની વાત કરીએ કે જે પાકિસ્તાન તરફ મોઢું રાખી અને કેટલાક મુસ્લિમ નેતાઓ અને કેટલાક મુસ્લિમ અગ્રણીઓ એ જોતા હોય છે એના ઉદાહરણ આપતા હોય છે. પાકિસ્તાનની અંદર 1956ની અંદર ત્રિપલ તલાક ખતમ કરવામાં આવી. બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશની અંદર 1971ની અંદર બાંગ્લાદેશની રચના સાથે ત્રિપલ તલાકને સમાપ્ત કરવામાં આવ્યું. શ્રીલંકા, તમે કોઈ પણ દુનિયાનો દેશ જોઈ લો, ઇરાક જોઈ લો તો ઇરાકની અંદર પણ ટ્રિપલ તલાક બેન છે. તો ભારતની અંદર ટ્રિપલ તલાક બેન શા માટે ન થાય? હવે થશે. અને ભારતની અંદર આના ઉપર રોક કેમ ના લાગે? તો આની પાછળ એક બહુ મોટું રાજકારણ છે. અને બે મુદ્દા છે ઇલિયાસભાઈ, જેમ આનંદભાઈ વાત કરી, એક તો શિક્ષણનો અભાવ અને બીજી વાત એ કે રાજકીય મુદ્દો. કદાચ આટલા મુસ્લિમ દેશોમાં જો ત્રિપલ તલાક બેન હોય તો પછી ભારતમાં કેમ નહીં? આ બે મુદ્દા છે અને કદાચ આ બે મુદ્દાની આસપાસ આ મુદ્દો પર ઘૂમી રહ્યો છે. ખરેખર આનંદભાઈએ જે વાત કરી કે આ જે નિકાહ છે એ કોન્ટ્રાક્ટ છે, વાત બિલકુલ સાચી છે. તો એની સાથે સાથે જે તલાક છે એ બી એમાં છે કે જો તમે જ્યાં સુધી રહેવા ઈચ્છતા હો ત્યાં સુધી રહો, અને પછી તમને જો એકબીજાથી મનમેળ ના થાય અને જો તમે ઈચ્છતા હો બંને ભેગા થઈને તો તમે તલાક લઈ શકો છો. હવે કુરાન શરીફની અંદર એક સુરે તલાક છે. સુરે તલાકમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે એક તલાક આપો રાજી ખુશીથી, પછી એમાં બંનેની સંમતિ એક મહિનો ગેપ રાખો, અને એ બિટવીન જો તમે ઈચ્છતા હોય, બે પરિવારના લોકો ઈચ્છતા હોય, સામાજિક લોકો ઈચ્છતા હોય, પાડ પડોશી ઈચ્છતા હોય, પછી તમે ભેગા થઈ જાઓ. જો એમાં બી તમારું મેળ ના થાય તો પછી બીજી તલાક આપો, પછી એમાં એક મહિનાનો ગેપ હોય. તો એ રીતે 3 મહિનાની અંદર તલાક થાય છે, ના આ એક જ સાથે તલાક થાય છે. વાત એ જ છે, પણ આને ખરેખર જોઈએ ને તો કેમ આટલી બધી કોન્ટ્રાવર્સિયલ કરે છે? એક વારમાં તલાક થાય છે કે 3 વારમાં તલાક થાય છે? માત્ર સમયનો જ ફેરફાર છે. તો આનું બધું આટલું બધું કોન્ટ્રાવર્સિયલ કેમ કરવામાં આવે છે? બીજું કે મુસ્લિમ સમાજની અંદર જે અત્યારે હાલમાં વાત થઈ કે એજ્યુકેશનનો ભાવ છે, જેમ આપણે ત્યાં કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, જેમ વકીલો જે છે એમનું જે લોજ વાંચે છે, એ રીતે અમારા મુસ્લિમ સમાજની અંદર બી કોન્સ્ટિટ્યુશન છે. જેમ કુરાન શરીફ છે એ અલ્લાહની કિતાબ છે, કોન્સ્ટિટ્યુશન છે. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની કિતાબ છે, હદીસ છે. કુરાન શરીફની અંદર જે સ્પષ્ટ લખ્યું છે, જો મુસ્લિમ એજ્યુકેટેડ થાય અને જો મુસ્લિમ જો કુરાન શરીફને વાંચે અને એના જે તર્જુમા જે છે એનું જે ટ્રાન્સલેશન વાંચે તો આ સ્પષ્ટ રીતે થાય છે. એમાં કોઈની જરૂર નથી સુપ્રીમ કોર્ટની જરૂર છે નથી, કોઈ મુલ્લાઓની જરૂર છે નથી, કોઈ
મોહમ્મદ પયગંબરે કહ્યું કે અમુક કાયદાઓ અમુક વાતો કદાચ પુરુષો માટે પણ કડક હતી, એટલા માટે તેને કડક એટલા માટે કે આ એવો કરાર હતો કે એ કરાર આસાનીથી તોડી શકાય એવો નહોતો, અને એટલા માટે આ જે પતિ પત્ની ના સંબંધ નો જે કરાર છે આસાનીથી તોડી શકાય એના માટે જે અલબિદ્દત ની શરૂઆત થઈ તલાક અલબિદ્દત ની આખી સમસ્યાનું મૂળ છે. અને કદાચ આ સમસ્યામાં સૌથી ખરાબ જે વસ્તુ હોય એ તલાક છે. જો તલાક થાય છે ગંભીર પ્રકારનો ગુનો ગણો છે, એટલો મોટો ગુનો, એટલી વધીરા ગુનો છે, તો ઇસ્લામ ભી ઇજાજત નથી આપતો તલાક માટે. તો પણ બહુ રેર કેસમાં એવું કઈ બનતું હોય તો જ આવી વસ્તુ થાય છે, બાકી ના થાય. અને બીજું કે ઇસ્લામમાં તો ઘણી બધી, જો તલાક થઈ જાય તો એ બેનને બીજા લગ્ન કરવાના ભી અધિકાર છે. જો પુરુષ એક્સપાયર થઈ જાય તો એ વિધવાને ભી બીજા લગ્ન કરવાના અધિકાર છે. તો એ ડિબેટ કેમ નથી કરતા તમે? સાચા મુસલમાનો ઇસ્લામને જાણવાની જરૂર છે, શિક્ષણની જરૂર છે. આ બે વસ્તુ જયારે મુસલમાનોમાં આવી જશે તો આ બધું ઓટોમેટિકલી દૂર. ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે હમણાં એક મીડિયા અહેવાલ હતો એની અંદર કોઈ ઇસ્લામિક દેશની અંદર પતિ કરતા પત્ની આગળ ચાલવા માંડી તો ત્યાં રસ્તા ઉપર ત્રણ તલાક આપી દેવામાં આવે. આ પ્રકારની વસ્તુ ભારતની અંદર પણ બની રહી છે, ઉત્તરાખંડના પણ કિસ્સા આપણી પાસે છે. ત્યાં જે મહિલા છે એના પિયર ગઈ હોય અને પિયર ની અંદર થી ઘરે પાછી આવે ત્યારે એને ખબર પડે કે હવે આ જે ઘર જેની અંદર એને 15 વર્ષ ગુજાર્યા, જેની અંદર એને પતિ સાથે રહી અને બે બાળકો એના પેદા થયા, એ ઘર ઉપર, એ પતિ ઉપર, એ કુટુંબ ઉપર હવે એનો કોઈ અધિકાર નથી. એને દરવાજા ઉપરથી પાછી મોકલી દેવામાં આવે છે કે જે એ મહિલાની ઈચ્છા નથી, અને એને કોઈ પણ પ્રકારના ગુના વગર આ પ્રકારનું એની સાથે કૃત્ય કરવામાં આવ્યું હોય એવી લાગણી પેદા થાય છે. એટલા માટે આની ચર્ચા કરવી પડે. ઇસ્લામની અંદર ખૂબ સારી વસ્તુઓ છે એની પણ ચર્ચા થવી જોઈએ. મુસ્લિમ સમાજ અત્યારે પોતાનું ભલું સામા છે, પોતાના સમાજની પ્રગતિ સામા છે, પોતાના સમાજમાં શિક્ષણ વધે, પોતાના સમાજમાં ધંધા રોજગાર વધે, અને આજનો જે મુસ્લિમ યુવાન છે એ આ તમામ બાબતોમાં આગળ વધીને રાષ્ટ્રની સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરે અને પોતાનું સારું છે એ વિચારતો થઈ જાય ને તો ઓટોમેટિકલી આવા બધા જે નુસંસો છે એ દૂર થશે એવી મને ચોક્કસપણે આશા છે. અને કદાચ રુઝાનબેન પાસેથી પણ આજ મુદ્દે રિએક્શન લઈશું, કેમ કે તલાક 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 બોલતા 3 સેકન્ડ લાગે પરંતુ 3 સેકન્ડ બાદ કોઈની કદાચ જિંદગી તબાહ થઈ જાય. રોકાઈશું બ્રેક માટે.